वर्णिवे शरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेतये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘન શ્યામ મહારાજની જય કથા સાંભળનારા દરેક ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રીહરિચરિત્રામૃત સાગર ગ્રંથની અતિ અદભુત કથા આપણે શ્રવણ કરીએ છીએ ભગવાન શ્રીહરિની પ્રેરણાથી મહાન સંત સ્વામી રામદાસજી અમદાવાદમાં પધાર્યા છે સર્વોપરી ભગવાન શ્રીહરિના પ્રગટ પ્રતાપની વાતો કરે છે જીવોને સમજાવે છે પાણી 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 બોલવાથી પાણી પાણી બોલીને રડવાથી પાણી નથી મળતું પાણી પાણી કરવાથી પ્યાસ નથી બુજાતી પ્યાસ તો જ બુજાય જો પાણી પ્રગટ થાય એવી રીતે કલ્યાણની આશા તો જ બુજાય જો પ્રગટ પુરુષોત્તમની પ્રાપ્તિ થાય મૂર્તિમાં પ્રગટ દેખાય સંતમાં પ્રગટ દેખાય હરિભક્તમાં પ્રગટ દેખાય વચનામૃત આ વાત જેને સમજવી હોય સારી રીતે એ બધા ભક્તોને મારી વિનંતી આ વચનામૃત બે ચાર પાંચ વાર વાંચજો વચનામૃત અંત્યનું સાતમું ભગવાન શ્રી સ્વામીનારાયણ એમ કહે દેહ છોડીને ભગવાનના ધામમાં જવું એમ નથી ધીસ ઇઝ નોટ પ્રોમિસરી નોટ આ કોઈ વાયદો નથી રૂડી મૂડી પામ્યારો કડી નહી ઉધારાની વાત સદગુરુ નિષ્કુળાંત સ્વામી ભગવાન શ્રીહરીનો મહિમા લખે છે રૂડી મૂડી પામ્યા રોકડી આ ભગવાન સ્વામિનારાયણ કેવા મળ્યા કેસ અમારા કનુકાનું સૂત્ર છે જો મળે કેસ તો પડે ટેસ બાકી છોની મુની બેસ અમારા વિનોદ દાદા વડોદરામાં બહુ સારા બધા ભક્તો છે હમણાં હતો ને ગયા વર્ષે શ્રાવણ મહિનો દરરોજ સવારે કેટલા બધા ભક્તો આવે મહાત્મ્ય ચિંતામણીની કથા ચાલતી હતી એવા હરિભક્તો બધા કથા સાંભળવા આવી જાય અહીંયા જો કે બધા ઓનલાઈન ઘરે સોફામાં બેઠા બેઠા સાંભળે દાદા આ તો અમેરિકા ને સોફામાં બેઠા હશે આઈસ્ક્રીમ નો બાઉલ હાથમાં રાખ્યો હશે ડાઇનિંગ ટેબલ પર બેઠા બેઠા જમતા હશે લાંબા પગ કરીને સ્વામીને હવે બેઠા બેઠા કોમેન્ટ કરતા જો સ્વામી લાંબા પગ કરીને બેઠા લો સારું સારું તમે ત્યાં છો રહો રાધા રમણ રાધા રમણ રાધા રમણ કહો જીસ ગાવ મેં જે સયોગ મેમણ રાધા રમણ રાધારમણ કહો ગમે ત્યાં છીએ ગમે તે સ્થિતિમાં છીએ ગમે તે ક્રિયામાં છીએ બસ એમાં જો ભગવાન ઉમેરાઈ ગયા ને તો કામ થઈ ગયું આટલું જ કરવાનું છે રસોઈ બનાવતા એક વસ્તુ ન ભૂલવી જોઈએ દાદા કઈ વસ્તુ બહુ સરસ તમે વાત ચોખ્ખી કરી દીધી રસોઈ બનાવનારે મીઠું નાખવાનું ભૂલવું જ ન જોઈએ હળદી નાખે ઘી નાખે તેલ નાખે રઈ નાખે જીરું નાખે બધા મસાલા બાદશાહનો મસાલો ને હવે તો કેવા કેવા ગરમ મસાલો ને ઠંડો મસાલો ને કેવા મસાલા આવી ગયા આપણે તો નામય ના મારે સંતો ક્યારેક ડબ્બા ખોલતા હોય હું તો વિચારમાં પડી જાઉં ઊંધિયાનો મસાલો ને શાકનો મસાલો ને ખીચડીનો મસાલો હા છાસ નો મસાલો હોય તો દુકાનો ચાલી જ જોરદાર જેને ચલાવી હોય તો ચાલે એવું છે હા રસોઈ બનાવનારે ક્યારેય ભૂલવું ન જોઈએ મીઠું નાખવાનું એવી જ રીતે ભગવાનના ભક્તને ગમે તે તમે કરો તમે જમો છો બેઠા છો સુતા છો કથા સાંભળો ભગવાનને સાથે રાખો ભગવાનને યાદ કરો રસોઈમાં મીઠું પડી ગયું માપસર એટલે રસોઈમાં કદાચ બે ચાર વસ્તુ ઓછી હશે મીઠાશ જ ખાવા લાયક થઈ જશે સાચી ને વાત એમ જીવનમાં કદાચ બે મકાન ઓછા થયા જીવનમાં કદાચ બે ભોગ ભોગવા ન મળ્યા અને આ જગતના ભોગમાં રોગ સિવાય છે શું જેના ભોગ વધારે એના રોગ પણ વધારે ભારત દેશના મહાન સંત સ્વામી દયાનંદ સરસ્વતી ગઈકાલે એક્સપાયર થયા વિશ્વભરમાં જેણે ભારતની સંસ્કૃતિ ગીતા ઉપનિષદો વેદ એનો પ્રકાશ પાડ્યો એવી એક મહાન વિભૂતિ એણે વિદાય લીધી ગઈકાલે પણ આ ભારત દેશના મહાન વિભૂતિ પુરુષોના જીવનમાં જુઓ ને એના સાત્વિક જીવનો એના સદાચારી જીવનો એનાથી પોતાનું જીવન અને બીજાનું જીવન કેટલું પ્રકાશિત થયું છે હું એટલા માટે કહું છું બે મકાન ઓછા થયા કદાચ બે ભોગ ઓછા થયા કદાચ બે દેશ ફરવા ન મળ્યો રસોઈમાં મીઠું પડી ગયું ને એ રસોઈ જમવાલાયક બની ગઈ એમ જેના જીવનમાં ભગવાનનું સ્મરણ થઈ ગયું ને એ જીવન આનંદમય બની ગયું રસોઈની મીઠાશ મીઠા ઉપર છે આમ તો મીઠું છે ને ખારું છે તો એનું નામ કેવું નામ કેવું અમારી સત્ય ઘટના કનુકાકા કાકા અમે વૃંદાવન પરીક્ષા આપવા ગયા નાઇન્ટી ટુ ઓગણીસો બાણું ની વાત અમારે રસોઈ ચાલે અને રસોઈમાં મીઠું ખૂટી ગયું કારણ કે આપણે વૃંદાવનમાં તો ઉતારો નાનો એવો હતો અમે સંતો હતા એક આપીને આવ્યા હોય થાકીએ તાત્કાલિક રસોઈ ચાલુ થાય બીજે ત્રીજે દિવસે મીઠું પૂરું થયું અમારી સાથે એક નવસારી ગામના હરિભક્ત સેવામાં આવેલા પ્રદીપ ભગત એનું નામ એમને મીઠું લેવા માટે મોકલ્યું વૃંદાવનની બજારમાં ગલી ગલીમાં ફરે બે કલાકે આવ્યા કે સ્વામી હું તો થાકી ગયો હું હું જે દુકાને કહું મીઠા મીઠા ચાહીએ ચાહીએ બધા ખાંડ જ આપે સાકર જ આપે કોઈ મીઠું જ ના આપ્યું લાગે છે કે વૃંદાવનમાં મીઠું વેચતા જ નથી મેં કીધું પણ ભગત તમારે નમક મિલેગા એ શું કેવું કહ્યું હતું ને કે નમક કોને યાદ આવે શું બોલે मीठा मीठा चाहिए तो मीठा चाहिए उत्तर भारत में तो शु सु समझे सुगर पकड़ावे अरे भाई इसके अलावा मीठा क्या हो सकता है ले जाओ चलो यही तो मीठा है शक्कर चाहिए चीनी चाहिए अरे भाई ये मीठा नहीं ओ मीठा ओ कौन सा मीठा ओ मीठा अरे ओ मीठा कौन सा मीठा खरेखर छे खारू पेवाये शू મીઠું એટલા માટે રસોઈની ગઈ જીવન ધન્ય બની ગયું જીવન પૂર્ણ બની ગયું અને ભગવાન નથી આવ્યા ને કદાચ ગમે એટલા બંગલા આવ્યા ગાડી આવી પદાર્થો આવ્યા વૈભવ આવ્યા एम ए तक पास हो उत्तम अभ्यास हो खास हो सुजान हो सपूत खानदान का कर्नल कप्तान हो जंत्रल जुआन हो को कमान हो तोरण तूफान का ऐसा हो, मापगिरी मेर हो एवो इंजीनियर था मेरू नु माप ही तो बैठो बैठो काढ़ी नाखे ऐसा इंजीनियर हो माप गिरी मेर हो कला उसमें बोते हो वाकिफ कुरान का दिल का दरियाव हो સુખદ સ્વભાવ હો લેકિન પિંગલ બચાવ અંત બને નહીં પ્રાણકા હો ઉત્તમ અભ્યાસ હો ખાસ હો સુજાન હો આ પણ વસ્તુ પિંગલ કવિ એમ કહે છે કામ નથી લાગતી તમારી બુદ્ધિ તમારું બળ તમારી શક્તિ તમારી સમૃદ્ધિ તમારા ભોગ તમારા વિલાસ તમારા બંગલા તમારી ગાડી શું કામ લાગવાનું પાછળ કૂતરું પડે તો કઈ કામથી લાગતું લાગે છે હમણાં પાછળ કૂતરું પડે બે બચકા ભરી લે બંગલા બચાવ આવે સંકટ સમયની સાકળ એક જ ભગવાન છે સ્વામી રામદાસજી પ્રગટ ભગવાનની વાતો કરે છે પ્રગટ પુરુષોત્તમની ઓળખાણ કરો એ પ્રગટ પ્રભુની આજ કરો ઓળખાણ રાજ સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ ક્યાં ક્યાં માથા મારવા જશો ક્યાં ક્યાં આપણને પ્રગટ મળ્યા આ મહારાજ પ્રગટ મળ્યા બસ આ મહારાજના દર્શન રોજ કરો તમે દૂર છો છતાં હૃદયમાં દિલમાં મહારાજને ધારો મહારાજ તો દૂર છે એવું છે જ નહીં જે ભજે એના ભગવાન એ મારા સાચા છો સનેહી જીવન જાણું છું એ જોઈ જોઈ જોયું છું એ મારી ની મૂડી જીવન જાણું છું દુખ દરિયા માંથી તાર્યો જીવન જાણું છું વળી અધમને ઉધાર્યો જીવન જાણું છું દુઃખના દરિયામાંથી તારનાર કોણ છે અંત સમયની મૂડી કોણ છે સંકટ સમયની સાકળ કોણ છે એ મારું મારું કરીને ધન રે આ જેટલું હું ઘણી વાર બહુ સરસ કઉ છું દાદા માણસ શું કે ઘર મારું શું કે ઘર

એમાંથી જીવ બહાર તો જ નીકળે આવી કથા રોજ સાંભળીએ રોજ સાંભળીએ રામદાસ સ્વામી એવી સરસ વાત કરે છે હજી સ્વામીની એ વાતો ચાલુ છે સ્વામીએ કહ્યું અસત્ય ગમે એટલું બળવાન હોય છતાં પણ એ ક્યારેય પોતાનું કે બીજાનું હિત નથી કરી શકતું પાખંડી દંભી જેના પોતાના જીવનમાં જ ધર્મ નથી ભગવાન નથી એ બીજાને ક્યારેય પણ ભગવાન ન આપી શકે પ્રગટ અગ્નિ જ બીજી જગ્યાએ અગ્નિ પ્રગટાવી શકે ઠરેલો દીવો હોય એને કરોડ દીવા અડાડો એક પણ દીવો સળગે નહીં પણ એક જ સળગતો દીવો હોય એક જ જ્યોત સળગતી હોય અને એને કરોડ દીવા અડાડો તો શું થાય પ્રકાશ પ્રગટ થાય તો અન્યમાં પ્રકાશ આપી શકે એવી રીતે જેના જીવનમાં જેના હૃદયમાં જે સંતમાં ધર્મ પ્રગટ છે ભગવાન પ્રગટ છે એ જ બીજાને ધર્મ અને ભગવાન આપી શકે મહારાષ્ટ્રના મહાન સંત જ્ઞાનેશ્વરજી એક માતા દીકરાને લઈને આવે બાપજી નાનું બાળક અબુધ અને અજ્ઞાની એટલો બધો ગોળ ખાય છે અને રોકો અને સમજાવો આટલી નાની વાત જ્ઞાનેશ્વરજીએ કહ્યું સાત દિવસ પછી આવજે સાતમા દિવસે આવેલી એ સ્ત્રી એના બાળકને જ્ઞાનેશ્વરજીએ કહ્યું બેટા તું ગોળ ન ખાતો છોકરો બંધ થઈ ગયો સ્ત્રીને સમજાણું નહીં આટલી વાત કરવા માટે સાત દિવસ શા માટે વેઇટ કરાવી તમે એટલા માટે કે હું પેલા ગોળ ખાતો હતો હું ગોળ ખાતો હો અને બીજાને ના પાડું ગમે એટલી વાતો કરું એ સામેના વ્યક્તિના જીવનમાં ન આવે હવે મેં પણ ગોળ બંધ કરી દીધો એટલે બાળક બંધ કરી દેશે ચમત્કાર તો જુઓ અરે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો પંડિતોએ સ્વામીજી અમે વાતો કરીએ હજારો હજારો માણસો ભેગા થાય પણ એમાંથી એક વ્યસન છોડતો નથી અને આ સ્વામિનારાયણ ભગવાનના તમે બધા સાધુ ખૂણામાં બેસી કોથળા ઉપર બેસી કથા કરો અને પાંચ જ માણસ આવ્યા હોય પાપના પર્વત જેવા માણસો પુણ્યાત્મા બની જાય છે પવિત્રના જીવન થઈ જાય છે તમારી વાતમાં શું જાદુ છે કે આવું પરિવર્તન જોવા મળે છે અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું વિદ્વાનો અમારી વાત કાચા ચણા જેવી છે અને તમારી વાત શેકેલા ચણા જેવી છે તમે લોકોને શું ગમે એટલું જ બોલો છો શેકેલા ચણા ખાવામાં મીઠા લાગે પણ જમીનમાં નાખો ને તો ઉગે નહીં તમે વાત કરો છો લોકોને રંજન કરાવવા માટે જોક્ષ મારો લોકો હસે લોકો વાહ વાહ કરે એ તમારું લક્ષ તમે તમારા જીવનમાં પણ સુધારો નથી કરી શક્યા તો બીજાનો જીવનમાં સુધારો કેમ કરી શકો તમારી વાત શેકેલા ચણા જેવી છે અને અમારી વાત કાચા ચણા જેવી છે ખાવામાં થોડા ફરહા લાગે કડવા લાગે ગમે નહીં પણ અમારી વાત ભલે પાંચ જણા હોય એક જણો સાંભળે ને પણ એના હૃદયમાં ઉતરી તો જાય કાચા ચણાને જમીનમાં નાખો ને તો ઉગે શેકેલાને નાખો ઉગે નહીં આજના માતા પિતા આજનો આખો સમાજ માતા પિતા ઈચ્છે દીકરો સુધરે તો સારું પતિ ઈચ્છે પત્ની સુધરે તો સારું ગુરુ ઈચ્છે શિષ્ય સુધરે તો સારું શિષ્ય ઈચ્છે ગુરુ સુધરે તો સારું પત્ની ઈચ્છે પતિ સુધરે તો સારું પણ શરૂઆત પોતાથી કરવાની છે આમાં બધા કાચા છે જેણે પોતાની જાતને સુધારીને એને જગતને સુધારવાની મહેનત નહીં કરવી પડે એના માટે જગત ઓટોમેટિક સુધરતું જશે સુધારાની શરૂઆત પોતાથી કરો બીજાથી નહીં રામદાસ સ્વામીએ સત્ય અને અસત્યનો વિવેક બતાવ્યો છે સ્વામી વાત કરે છે ખૂબ સરસ એ મોક્ષ કે દાતા ગરુ હોય જો તિન કે રીત અલય જગ મેં ફિરે રહે જગન્યારા હરિબીન કો મેં રખે નહીં પ્યારા હરિબીન સોચન અરે કો હરિગુનસ મેં ની ગમહી સો ગુણ મે હે ગુના અપારા તેહી જાનત જાનત કોન હારા કોઈકને જ આ વાત સમજાય એવી છે કઈ વાત મોક્ષ કે દાતા ગુરુ હોય જે મોક્ષને આપી શકે એવા ગુરુ હોય ને દીકરા આપે એવા ગુરુ મળી શકે લોટરીનો સારો નંબર શોધી આપે એવા ગુરુ મળી શકે તમારો સ્ટોર બરાબર ચાલતો ન હોય તો આગુ પાછું કરીને સ્ટોર ચાલુ કરી દે એવા ગુરુ મળી શકે મોક્ષને આપે એવા ગુરુની રીત અલૌકિક છે એ જગતમાં રહેતા હોય છતાં જગતથી નિર્લેપ હોય ભગવાન સિવાય અન્ય કોઈમાં આશક્તિ ન હોય તેઓ ભગવાન વિના બીજું કંઈ વિચારતા ન હોય અને ભગવાનના ગુણ ગાનના રસમાં અપાર ગુણો રહ્યા છે ચાર વાત હરિ હરિચરિત્રામૃત સાગરમાં જ્યાં જ્યાં સારા સંતની વાત આવી છે પાછળ બધા તમે પ્રસંગો યાદ કરો ત્યાં દરેક જગ્યાએ બે ત્રણ વાતો છે એટલે રિપીટ કરું ચાર વાત પહેલી વાત જગતમાં હોય પણ જગતથી નિર્લેપ હોય દેખાતા હોય આપણા જેવા એનું તન આપણા જેવું હોય પણ મન આપણા જેવું ન હોય એટલે મહાપુરુષ છે જગતમાં છે છતાં જગતથી નિર્લેપ છે પહેલી વાત વડોદરામાં ગોપાળાનંદ સ્વામી હતા સ્વામીના ઐશ્વર્યો પરચાઓ એટલા બધા ફેલાયા ઉમરેઠના એક પંડિત બ્રાહ્મણને ખબર પડી કે આવા યોગી આવું ઐશ્વર્ય ધરાવનારા એક સંત વિભૂતિ પુરુષ વડોદરા પધાર્યા છે દર્શન કરવા માટે આવે સંત છે ત્યાગી છે યોગી છે વૈરાગી છે જોગી છે આમ સાંભળીને આવેલા વડોદરાના પ્રેમી ભક્તોએ ખૂબ આગ્રહ કરી માલપુડાને દૂધપાકની રસોઈ આપેલી ગોપાલંદ સ્વામી જમવા બેઠેલા માલપુડાને દૂધપાક સ્વામી જમે છે અને એવામાં ઉમરેઠથી ચાલીને પેલા પંડિત આવે છે ઘણા હરિભક્તો દર્શન કરે એમની સાથે બેઠા મનમાં એમ થવા લાગ્યું અરે અરે જેને ત્યાગી માનીને જેને જોગી સમજીને વૈરાગી સમજીને હું આવ્યો છું કે તો માલપુડા દુધપાક જમે છે આમાં વાળી ત્યાગ વૈરાગ હોય શું ઉભા થઈ ગયા ચાલતા થઈ ગયા ચાલતા થયા ગોપાળાન સ્વામી ત્યાં ત્યાં ઈશારો કરી હરિભક્તોને કહ્યું પેલા ભાઈને બોલાવો બોલાવ્યા ગોપાળંદ સ્વામીની કરેલી વાત સ્વામી કહે આ હરિભક્તોનો પ્રેમ હતો ને એટલે મેં આ રસોઈ જમીએ છીએ અને તમે અમારા દર્શન કરવા માટે છેક થી આવો અહીંયા સુધી અને આવી રીતે બેસો અમારી વાત સાંભળો નહીં અમારું વર્તન ઊંડાણથી જુઓ નહીં અને આમ ચાલ્યા જાઓ અંતર્યામી રૂપે ક્યાંથી આવે છે શા માટે આવે છે કોણ છે બધી વિગત જયારે સ્વામી કહી બતાવી આને થયું અરે 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 આ તો હાથમાં આવેલું રતન આજે જતું રહેત હું કોણ છું શા માટે આવ્યો છું બધું આ જાણે છે આ તો દર્શી છે સ્વામીના પગમાં પડી ગયા સ્વામીએ કહ્યું સાંભળ સિંહ માંસ દરરોજ ખાય છતાં સિંહ વર્ષમાં વિષય નથી ભોગવ તો એક જ વાર ભોગવે છે અને કબૂતર કાકરા ખાય તો પણ કાયમ એ ભોગ ભોગવે છે વિષ્યાશક્ત જીવ છે ભોગ કરતા પણ ભગવાનને સાથે રાખી અને અમે ભોગ ભોગવીએ છીએ આ ભક્તોને રાજી કરવા માટે અંતરથી તો અમે વૈરાગી છીએ પણ આવા ભક્તોની ભાવના લાગણી હોય ત્યારે માલપુડા જમીએ છીએ આમાં અમારો વૈરાગ્ય ક્યાં ઓછો થયો સ્વામી વાત સમજાવીને ત્યારે પોતાની ભૂલ જગતમાં રહે છે વિરસદના જ્ઞાનજીવન સ્વામી પાંચ દસ પંદર વીસ વીસ કિલોના માલપુડા રોજ ઉતારતા આ ઘનશ્યામ દાદાએ છ મહિના સેવા કરી સ્વામીની છેલ્લી અવસ્થામાં ખડે પગે સ્વામીની સાથે છ મહિના રહ્યા છે દાદા આ બાજુ બેઠા પગે લાગો તો વાંધો નહીં વિનો દાદા એમણે એવી સેવા કરી છે આવા મોટા સંતની અને માલપુડા સ્વામી કેવા ઉતારતા કોઈ જો નવ આવ્યો હોય ને તો એને એમ જ લાગે સ્વામી ભઠિયારા જ છે સ્વામી માલપુડા બનાવે છે ને ખાય છે બીજું કરતું કશું કરતા નથી એવું જ લાગે પણ સ્વામીનું ઐશ્વર્ય કેવું હતું ભગવાન કેવા કેવા સ્વામીના જેવા ગોપાળંદ સ્વામીના પરચા છે એવા પરચા સ્વામીના છે 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 જોયા જોયા સ્વામીના પરચા તમે સાંભળો ને તમને આશ્ચર્ય થાય લીમડા હોય કાપી નાખો જાઓ લીમડાઓ અને એ અમેરિકામાં લીમડા ફરે છે અત્યારે બધા ભરતભાઈ લીમડો હસમુખભાઈ લીમડો કડવો લીમડો હજી કડવો જ રહ્યો મીઠો ના થયો પણ ક્યાં લીમડાનું ઝાડ ને એને સત્સંગમાં જન્મ આપી દીધો પીજ મંદિરમાં નાળિયેરી કાપવાની હતી સ્વામી કેજા ને ત્યાં ના ને ત્યાં તો મુંબઈમાં કુર્લામાં જળેરભાઈને ત્યાં નાળિયેરી પહોંચી ગઈ બોલો દીકરો થઈ ગયો સાહીઠ વર્ષની ઉંમરે તો હજી પણ એ મુંબઈમાં કુર્લામાં નારિયેળી વાળો પીજ નો પરિવાર આજે પણ છે નાળિયેરીને સત્સંગમાં જન્મ લીમડા ને સત્સંગમાં જન્મ કેવા પરચાઓ હું કેવા એ માગું છું એવા મોટા સંતની સાથે ભગત રહ્યા છે પણ રોજ માલપુડા ઉતારતા પોતા માટે નહીં કોના માટે હરિભક્તોના કલ્યાણ માટે હરિભક્તોનો ખૂબ આગ્રહ હોય ત્યારે સ્વામી થોડું જમે પણ ખરા પણ પોતા માટે નહીં કોના માટે આસક્તિથી ભોજન નહોતા કરતા કોઈકના કલ્યાણને અર્થે કરતા હતા એટલા માટે હું ઘણી વાર કહું છું સ્વામી શરણાનંદજીની આ વાત મને ખૂબ ગમે મહાપુરુષો કા લેના ભી દેના બરોબર હોતા હૈ સંસારીઓ કા દેના ભી લેના બરોબર હોતા હે રાગ અને આસક્તિ છોડીને ભગવાનને સંભાળીને જીવોના ભલા માટે જમનારા એ સંત જમે છે છતાં નથી જમતા જગતમાં રહે છે છતાં નિર્લેપ છે હું કહેવાય માંગુ છું

ઉપર બેસે તોય કોમેન્ટ કરે નીચે ચાલે તોય કોમેન્ટ કરે એકને બેહાડે તોય કોમેન્ટ કરે બીજો બેહે તોય કોમેન્ટ કરે જગતના માણસોને કોમેન્ટ સિવાય કુથલી સિવાય નિંદા સિવાય ટીકા સિવાય બોલતા આવડે છે શું એ લોકોને ભગવાનને સાથે રાખી જ્યાં છીએ આપણી પાસે જેટલું છે એ ભગવાનનો જ પ્રસાદ છે એમ માની એનો વ્યવસ્થિત ઉપયોગ કરીએ ભગવાનને આગળ રાખીએ તે ન ત્યા તે ઉપનિષદ એમ કહે છે ભોગ ભોગવજે ત્યાગની ભાવનાથી ભોગવજે સાકર ઉપર બેસો પણ મધ ઉપર ન બેસો મેં કીધું કીધું હતું ને માખી સાકર ઉપર બેસે અને માખી મધ ઉપર બેસે મધ ઉપર બેસે ને એને મીઠું લાગે પણ મધમાં એના પગ ચોટી જાય મરી જાય સાકર ઉપર બેસે ને મીઠાશ લાગે પણ ધારે ત્યારે ઉડી શકે હમણાં કનુકા કઈ ના વાત કરી જગતનો વ્યવહાર કરો પણ દેહથી કરો મનથી તમે જુદા કરે છે મૂર્તિમાં રાખે છે એટલો વ્યવહાર કરે જનક રાજા હતા રાણીઓ હતી દીકરાઓ હતા જનક રાજા એને રાણીઓ એને દીકરાઓ સોનાની મિથિલા નગરી છતાંય સુખદેવજીના ગુરુ કહેવાયા પરમ જ્ઞાની પરમ વૈદેહી ત્યાગીઓના ગુરુ થઈ શકે એવો વૈરાગ્ય જો કોઈ ન હોય તો સુખદેવજીનો અને સુખદેવજીને પણ પ્રેરણા પૂરી પાડી હોય તો કોણે જનક રાજાએ દાદા ખાચર ને બે પત્ની હતી પણ દાદા ખાચર ભગવાનની આજ્ઞાથી પરિણ્યા હતા કથા જાણો છો ને રાગથી નહીં આસક્તિથી નહીં ખરાબમાં ખરાબ વસ્તુ આસક્તિ છે સંતના ચાર લક્ષણ કયા સદગુરુ આવા હોય એ મોક્ષના દાતા હોઈ શકે જગતમાં રહે છે છતાં જગતથી નિર્લેપ છે ભગવાન સિવાય કોઈમાં એને આશક્તિ નથી ભગવાન વિના બીજો વિચાર પણ નથી એના મુખમાંથી જેમ ગંગોત્રીમાંથી ગંગાનો પ્રવાહ નીકળ્યા કરે એવી રીતે એની વાણીમાંથી સતત ભગવાનના ગુણગાન જ ગવાતા હોય ભગવાનનો મહિમા જ પ્રગટ થતો હોય આવા સંત એ સદગુરુ છે સાચા ગુરુ છે જીવોનું કલ્યાણ કરી શકે એવી શક્તિ ધરાવે છે જ્ઞાના એ માન અપા અપમાના એ નિશાની હરિજન કેરી જ્ઞાન નજર કરી લેના ફેરી જ્ઞાનના જેને ભગવાનનું યથાર્થ જ્ઞાન હોય માન અને અપમાન જેને પરાભૂત ન કરી શકે ભગવાનના ભક્તનું એ જ લક્ષણ છે કે બધી જગ્યાએ જ્ઞાન દ્રષ્ટિથી જોવું જોઈએ આપણી દશા બહુ બુરી છે માન થાય તો આપણે ફૂલાઈને ફાટી જઈએ અપમાન થાય નિરાશામાં બેલેન્સમાં રહેવું જોઈએ આપણે બેલેન્સમાં નથી બસ રોજ સવારે જાગીને સુગર ટેસ્ટ કરનારો રોજ સાંજે સુવા જતી વખતે બ્લડ પ્રેશર ચેક કરનારો માણસ એને ક્યારેય પોતાના સત્સંગને ચેક કર્યો છે પોતાની ભક્તિને ચેક કરી છે ભક્ત છું કે નહીં હું મંદિરમાં ભગવાનને રાજી કરવા જાઉં છું કે મારી જાતને રાજી કરવા જાઉં છું ભગવાનથી કંઈ મેળવવા ભોગ મેળવવા જાઉં છું આપણે જેથી સાચા ભક્ત થશું ને ત્યારે ભગવાન દૂર નથી આપણી ભક્તિ એટલી કાચી છે ને ભગવાન ને છે છતાં પણ આપણી ભક્તિ એવી કાચી છે ને ભગવાન આવી નથી શકતા સાચા ભક્ત થઈએ જાતિ હે તેન કો માન અપમાન મે તરત નહી સુપને રહે તે ધ્યાન સાચા સંત અને સાચા ભક્ત એની વાત આવે છે અમે સાચા સંત થઈએ તમે સાચા ભક્ત તમારે એવા જ ગુરુઓ જોઈએ છે જેમ કે ભગત બહુ સારા તમને ટકોર કરી શકે તમે સત્યનો માર્ગ બતાવી શકે તમારા જીવનના કુટે વ્યસન હોય એને કહી શકે એવા ગુરુ આજે કોને જોઈએ છે કોને જોઈએ છે એક ડોસી મેળામાં ગયા છેલ્લો દિવસ હતો તરણેતરનો મોટો મેળો અઠવાડિયું પંદર દિવસ ચાલેલો છેલ્લો દિવસ માજીને ગમી ગયો મેળો એમાં એક અરીસાની દુકાન દુકાનની લારી એના ઉપર માજીને અરીસો ગમ્યો લેવા ગયા અરીસો હાથમાં લે મોઢું જોઈ મૂકી દે બીજો લઈ મોઢું જો મૂકી દે ત્રીજો લે મોઢું જોઈ મૂકી દે દુકાન પૂછ્યું માજી કઈ હેલ્પ કરું અરે આવા કેવા અરીસા તું રાખે છે કેમ અરે પણ આમાં મારો ચહેરો કેવો દેખાય છે માજી પણ થયું શું માજી વાત કરતા બોલ્યા હું ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલા આવીને ત્યારે આવા જ મેળામાંથી એક અરીસો લીધેલો એમાં તો મારો ચહેરો એવો સરસ દેખાતો તો આમાં કેવો બોગસ દેખાય છે તારા અરીસા બરાબર નથી લાગતા દુકાનદારે કીધું માજી ચાલીસ પિસ્તાલીસ વર્ષ પેલા એ અરીસા નો પ્રતાપ નતો તમારી જુવાની નો પ્રતાપ હતો તમે ઘરડા થઈ ગયા હવે મારી દુકાન નો નહીં દુનિયાની કોઈ પણ દુકાનનો અરીસો લેશો તો તમારો આ જ ચહેરો દેખાવાનો છે આ પ્રોબ્લેમ અરીસા નો નથી પ્રોબ્લેમ કોનો છે તમારો છે આપણે કઈક આવું કર્યું છે માન આપણામાં પડ્યું છે કામ આપણામાં પડ્યું છે લાલચ છે એના પરિણામે સામે સત્ય આવે આપણે નથી ઓળખી શકતા આપણે જો ભક્ત સાચા થશું ને તો જ આપણને સાચા ભગવાન ઓળખાશે આપણે જો સાચા ભક્ત થશું ને તો જ આપણને સાચા સંત ઓળખાશે બાકી માનથી ભરેલા હશું કામથી ભરેલા હશુ ક્રોધથી ભરેલા હશું સાચા સંત સામે આવશે ને તો આરીસા જેવું જ થશે પેલા સ્વામી તો મને એકાંતિક કહેતા હતા પેલા સ્વામી તો મને એવા આશીર્વાદ આપ્યા તમારી સાત પેઢીનું કલ્યાણ થશે તમે એમ કહો છો કે ભગત આવા વ્યસનો કરશો ધામમાં નહીં જાઓ મોક્ષ એમ સસ્તો નથી કલ્યાણ કઈ રસ્તામાં નથી પડ્યું ઘણાને સાચી વાત નથી ગમતી સાચા ભક્ત કેવા હોય

જેને જેવી જાતિ હોય તેને તેવું દ્રઢ જ્ઞાન હોય છે તેનું ધ્યાન હોવું જોઈએ પરંતુ ભગવાનનો ભક્ત સ્વપ્નમાં પણ માનથી કે અપમાનથી ક્યારેય પાછો પડતો નથી તે પ્રમાણે જ જેને હરિના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય તે જ સાચો હરિભક્ત છે જેને વિષમ દેશકાળની કંઈ અસર થાય નહીં અને મનમાં પણ બીજો વિકાર કે વિચાર થાય જ નહીં તે સાચો હરિભક્ત છે આપણે સાચા કે ખોટા દાદા એટલું બધું કાચું છે ને આ તો શાસ્ત્ર આપણે ખોલીએ ને આપણે બધા તો મહારાજની દયા છે એટલે કલ્યાણ થાય મેં કહ્યું ને આપણે જાગી જઈએ ઉઠ જાગ મુસા ભોર ભયો અબરે કહા જો સોવત હે જાગો કથા સાંભળીને જાગો ન કરવાનું કરતા હોઈએ તો છોડી દઈએ ન બોલવાનું બોલતા હોઈએ તો છોડી દઈએ ન ખાવાનું ખાતા હોઈએ તો છોડી દઈએ ન જોવાનું જોતા હોઈએ તો છોડી દઈએ અસતકા ત્યાગી સચકા સંગે બળા દૂસરા ક્યા સત્સંગ હે તપેલી માંથી દહીં ચોખ્ખું કર્યું નથી દૂધ ભરી દેસુ તો નુકસાન કોને છે દૂધને જ છે દૂધ ફાટી જવાનું હૃદયમાંથી વાસના કાઢી નથી હૃદયમાંથી માન કાઢ્યું નથી હૃદયમાંથી કામ કાઢ્યું નથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા ભજન બધું કરવા માંડ્યા પણ પોતાની જાતને ચોખ્ખી કરી નથી અને કરીએ છીએ તો કરેલું ભજન પણ વ્યર્થ જવાનું ફળ મળશે ઘણું ઓછું એટલા માટે કેવી સરસ વાત સાચા ભક્ત થઈએ એ સાચા ને ઘણા નથી મોંઘા થયા મહારાજ ખોટા ને ન જડે ખોળતા અને તે દિન કે ભગવાન સાચા ભક્ત માટે સસ્તા છે ખોટા માટે તો ખોળિયા પણ ન મળે એવા મોંઘા છે એ દુરી જનિયાને દોર ઘણા છોરે પ્રેમી તે જનના પ્રાણ છો જે રે તમે હરી હયા છો દુષ્ટ થી ભગવાન દૂર છે સંતથી ભગવાન નજીક છે તદંતરસ્ય તદુ બાહ્યત તદ દૂરે તદ તદ્વતી કે ઉપનિષદ પણ એમ કહે છે એ બ્રહ્મ ક્યારેક દૂર છે ક્યારેક નજીક છે કોનાથી દૂર છે કોનાથી નજીક છે જે સાચા છે એનાથી નજીક છે જે ખોટા છે એનાથી તો એટલા દૂર છે ને એ બ્રહ્મને નિહાળી પણ ન શકે એ પરબ્રહ્મ તત્વને પામવા માટેનો એક જ માર્ગ છે બસ જો દોડવાથી જો ભાગવાથી જો છોડવાથી જ ભગવાન મળતા હોત તો ઘણા ઘર છોડીને નીકળ્યા ને ભગવાન મળવા જોઈએ એમ નથી મળતા શોધવાથી ભગવાન મળતા હોત તો કોલંબસ ને અમેરિકા મળી ગયું એને ભગવાનને શોધી કાઢ્યા હોત એમ નથી મળતા નીલ ને ચંદ્ર મળી ગયો અમેરિકા વાળા મંગળને શોધી કાઢ્યો એમ શોધવાથી મળતા ભટકવાથી ભગવાન નથી મળતા ભાઈ અટકવાથી ભગવાન મળે છે અટકવાથી એક જગ્યા અટકી જાઓ આત્મામાં સ્થિર થઈ જાઓ હું કોણ છું શા માટે મારો જન્મ છે હું આ મકાનો બનાવાયો છું આ સંસારના ભોગ પદાર્થ ભોગવાયો છું આત્મા ભક્ત ને ફક્ત પરમાત્મા માટે જ જન્મે છે ગંગાની ગતિ ગંગાનો પ્રવાહ માત્ર ને સમુદ્ર ને મળવા માટે જ છે એ તો આપણે માની લીધું કે ગંગા બનારસ માંથી પસાર થાય એટલે આ ઘાટ ગંગા હરિદ્વારમાંથી નીકળી આ ઘાટ એને અલગ અલગ ઘાટના નામ આપ્યા એના નામે અલગ અલગ ઝઘડાઓ કર્યા ગંગાની ગતિ ગંગાનો પ્રવાહ માત્ર ને માત્ર સમુદ્ર માટે છે આકાશાત્ પતિત તોયમ સાગરમ પ્રતિ ગતિ જળ માત્ર ને માત્ર સમુદ્ર તરફ દોડે છે એવી રીતે જીવ માત્ર ને માત્ર શિવ માટે જન્મે છે જ્યાં સુધી પરમાત્મા તરફ વધશે નહીં ત્યાં સુધી ભટક્યા કરશે ભૂતની જેમ ભટકશે ચોર્યાસી લાખ યોનીમાં ભટકશે માયાની લાતો વારંવાર ખાશે આ કથા સાંભળીએ છીએ કેવી સરસ વાત આવી માન અને અપમાનમાં પાછો ન પડે વિષમ દેશકાલની અસર ન થાય એ સાચો ભગવાનનો ભક્ત છે કેટલા ટકા મળે આપણને આપણે જાતે ટકા મૂકો કદાચ માથાનો એક ટકો રે બાકી બે ટકો ના રહ્યા આ ઘરી કસોટી છે તેવા હરિભક્ત ની સાથે જ ભગવાન ને હેત રહે છે અને તેથી તેના સત્સંગમાં દિન પ્રતિદિન નવો રસ નવો રંગ અધિક અધિક વધતો રહે છે જે ભક્તના હૃદયમાં જેવો ભાવ હોય તેને ભગવાન જાણે છે અને તેની ભાવનાને અનુરૂપ ભગવાન તેને લાભ આપે છે કારણ કે ભગવાન ભક્તને આધીન છે અસરણના શરણ છે એક એક વાત કરોડ રૂપિયાના મોતી જેવી છે આવી રીતનો સાચો ભક્ત હોય એને જ ભગવાનમાં હેત ટકે છે બીજાને થાય પણ ઘડિયાળના લોલક જેવું સાંજે કથામાં હેત થયું હોય તો પછી બીજે દિવસે સવારે ઉતરી જાય સાચો ભક્ત એને ભગવાનમાં સ્નેહ થાય છે દિવસે દિવસે ચડતો ને ચડતો રંગ રહે છે કનુ કાકા આ કેટલી મોટી વાત તમે ઇન્ડિયા કહેજો આ વિનુ દાદા મોન્ટુ ભગત એના ઘરમાં આવી મોટી ચોરી થઈ હમણાં એમાં મંદિરમાં આવ્યા હતા ચોરી થઈ સમજો છો ને તમે મંદિરમાં આવ્યા ને ઘર લૂંટાઈ ગયા સાફ કરી નાખ્યા તો ઘરમાં એક શબ્દ કોઈ બોલ્યા નથી હા એક શબ્દ બોલ્યા નથી મોન્ટુ ભગતના ધર્મપત્ની એ નવા સત્સંગમાં જોડાયા છે આ એટલા માટે દાખલા આપું છું બસો વર્ષ પહેલાની વાતો કદાચ તમને એમ થશે ત્યારે તો હોય આજની વાત જુઓ મોન્ટુ ભગતના ધર્મપત્ની નવા સત્સંગમાં જોડાયા છે પહેલા સત્સંગ લઈને નથી આવ્યા હમણાંનો સત્સંગ છે એમને હમણાં નવી જોબ મળી એટલે એમને સંકલ્પ કરેલો કે મારે જોબનો પહેલો પગાર મંદિરમાં આપવો છે આવો સંકલ્પ થયા અને આ ઘર આખું સાફ થઈ ગયું અરે રામાનંદ સ્વામી વખતે પેલા વાહણમાં દીવનો વાણીઓ જતો હતો એને સંકલ્પ કરવા બધું દ્વારિકા ભગવાન કૃષ્ણને આપી દેવું છે પછી વાહણ બચી ગયું એને કશું ના આપ્યું રામાનંદ સ્વામીની વાત છે જાણો છો તમે મંદિરમાં આવ્યા છે ઘર બે સાફ થઈ ગયા તો કોઈના ચહેરાની રેખા ન બદલી પાછા એમ બોલ્યા હશે મહારાજની ઈચ્છા કેવી સમજણ મોન્ટુ ભગતના ધર્મપત્નીઓ પગાર આવ્યો ગયા કીધું મેં તો સંકલ્પ કર્યો તો મહારાજને માટે મારે આપવો છે લાખ વખત ધન્યવાદ છે ઠાકોરજી કેવી કસોટી કહે છતાં પણ ઠાકોરજીની કસોટીમાં જે મક્કમ રહે છે ને ભગવાન પણ જેના ઉપર વારી જાય હા ફિદા થઈ જાય ધન્ય છે આવા ભક્તોને શું કહ્યું જેના હૃદયમાં જેવો ભાવ છે એ ભાવ પ્રમાણે ભગવાન એને ફળ આપે છે વસ્તુની કિંમત નથી યાદ રાખજો આ નહી સમજાય કિંમત વસ્તુની નથી કિંમત ભાવની છે કેની છે કોઈને સમજાય નહીં એવી વાત છે હું બોલું છું પણ હજી હું ઘણા સમયથી વિચારું છું આ વાત ઉપર વિનો દાદા ઘરમાં સોનું હોય એટલે આપણે ફૂલાઈને ફરતા હોય સોનું આટલું બધું સો તોલા આટલા તોલા આપણે વસ્તુની કિંમત માની લીધી છે ખરેખર વસ્તુની કિંમત નથી કિંમત ભાવની છે એ સોનાનો આનંદ ત્યાં સુધી રહેશેનો ભાવ વધે છે ધારો કે સોનાનો ભાવ એટલો બધો ગગડી ગયો ધૂળ ને પથરા જેટલો થઈ ગયો તો બોલો આનંદ રહેશે કિંમત વસ્તુની નથી કિંમત ભાવની છે લોકમાં પણ એમ ભગવાનની પાસે પણ કઈ વસ્તુ આપણે લઈને આવીએ છીએ એની કિંમત નથી કેવી રીતે વસ્તુ લઈને આવીએ છીએ એની કિંમત છે રામ રામહી કેવલ પ્રેમ પિયારા ભગવાનને તો કેવળ પ્રેમ વાલો છે આપણા હૃદયમાં ભાવ જાગે ને ભાવ એટલે સમજી લો કે આપણા હૃદયમાં ભગવાન આવવાના તે જનને વસ પાતળ્યો કેવી સરસ સ્વામીએ વાત કરી કિંમત વસ્તુની નથી ભાવની છે માળા કેટલી કરી એનો મહિમા નથી કેવા ભાવથી કરી એનો મહિમા છે આવી રીતે રામદાસજી સ્વામીએ અમદાવાદમાં લોકોને ભગવાનમાં જોડવા માટે વાતો કરી હવે મુક્તાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી કચ્છમાં ગયા છે ભુજમાં અને ત્યાં સ્વામીએ કેવો સત્સંગ કરાવ્યો એ પણ બહુ મીઠી અને મધુર વાત છે પણ હજી તો ઘણી વાતો બાકી છે આ વાત આપણે સાંભળીશું સોમવારે આવતીકાલે મંદિરમાં સમયો છે બધા ભક્તો સમયમાં પધારજો રવિવારે ભક્તિયજ્ઞ છે જર્સી સિટી દીપકભાઈના ઘરે ત્યાં જેને સાનુકૂળ હોય ત્રણથી છ બધા ભક્તો પધારજો અને ખાસ કથા સાંભળનારા ભક્તો તમે મંતવ્ય લખો કથા પૂરી થાય એમાંથી એકાદ સારી વાત બે વાત ત્રણ વાત તમને સમજાણી હોય સ્પષ્ટ ચોખ્ખી હોય એવી ઓનલાઈન બોક્સમાં લખીને તમે મૂકી દેજો હું વાંચીશ મને આનંદ થશે કે આટલા બધા ભક્તો આવી રીતે આ કથાને વિચારે છે બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિ